નમસ્કાર, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. મારું મંતવ્યમાં આપણે દરરોજ એક નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને આ વિષયને લગતી લોકોના પ્રતિભાવ પણ જાણતા હોઈએ છીએ. ત્યારે મારું મંતવ્યમાં આપણે આજે વાત કરીશું અમદાવાદીઓના મનની વાતની. જે પ્રમાણે ટ્રમ્પ આવવાના છે અમદાવાદની મુલાકાતે, ખાસ કરીને તેઓનો ભારત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને તેમાં પણ ગુજરાત અને અમદાવાદ શહેરની મુલાકાતને લઈને હાલ તો ગુજરાતના તમામ લોકો ઉત્સાહિત છે. પરંતુ શું તેમના પ્રતિભાવો છે, તેમની પ્રતિક્રિયા શું છે, તેઓ ટ્રમ્પના આગમનને લઈને કયા પ્રકારની આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે તે જાણીશું. આપણે સૌપ્રથમ વાત કરીએ રાજકોટની. રાજકોટવાસીઓનું આ મુદ્દે શું કહેવું છે? આગામી સમયમાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના લોકો કહી શકાય કે અત્યંત ખુશીમાં છે. મહત્વની વાત છે કે રાજકોટના લોકો એના માટે શું વિચારે છે, તેમની આશાઓ શું છે, તેમની અપેક્ષા શું છે, આપણે જાણવાની કોશિશ કરશું. કેટલાક રાજકોટના લોકો છે આપણી સાથે. હરેશભાઈ, શું કહેશો? ખાસ અમેરિકી રાષ્ટ્રપતિ ભારત આવે છે, કઈ પ્રકારની અપેક્ષા છે એક સામાન્ય લોકોને? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ ખાતે આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરી અને ગુજરાતવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે, કારણ કે દેશ હવે વિશ્વ મહાસત્તા તરફ બનવા જઈ રહ્યો છે. ત્યારે ભૂતકાળમાં અનેક રાષ્ટ્રપ્રમુખો અને રાષ્ટ્રપતિઓ દેશમાં આવ્યા છે, ત્યારે જે ભૂતકાળમાં આપણે જોયું હતું કે અહીંથી નેતા જતા ત્યારે માત્ર ને માત્ર ચર્ચા કરીને આવતા રહેતા, ત્યારે નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે કોઈ પણ આવે ત્યારે કંઈક ને કંઈક ઉદ્યોગ અને એક સારી વાત લઈ અને દેશમાં આવતા, અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી એક દેશને મોટો ફાયદો થશે. ભારતીય રાજનીતિનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે છે. આપણું પાટનગર દિલ્હી છે, વર્ષોથી એક શિરસ્તો રહ્યો છે કે દિલ્હીમાં કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ હોય, વડાપ્રધાન હોય, દિલ્હી આવે. પણ નરેન્દ્રભાઈ જે આપણા ગૌરવવંતા અને યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર, જે વખતથી પ્રધાનમંત્રી બન્યા છે તે વખતથી અમદાવાદમાં પાંચમા પ્રમુખ આવે છે. હવે ખાલી હિન્દુસ્તાનના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ વાતો કરવા માટે નથી આવતા, તો એ ટેલિફોનથી કરી લેત. પણ ઉદ્યોગો સાથે સાથે સામાજિક સમરસતા દરેક વસ્તુમાં અત્યારે હિન્દુસ્તાન જે રીતનું ભારત આગળ વધી રહ્યું છે અને મહાસત્તા તરફ જઈ રહ્યું છે એના સિગ્નલ છે કે વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ વડાપ્રધાનના નિમંત્રણને માન આપી અને અમદાવાદ આવવાના છે અને રોડ શો પણ કરવાના છે. એટલે આ બહુ મોટું એચિવમેન્ટ છે, ઔદ્યોગિક રીતે, સામાજિક રીતે, પોલિટિકલ રીતે અને દેશની આ ગૌરવની બાબત છે. કહી શકાય કે ચીન જેવા જે દેશો છે તે પણ અત્યારે ભારત ઉપર મીટ નજર નાખીને બેસે છે. શું કહેશો કે આ પ્રકારની જ્યારે ગતિવિધિ થાય છે ચાઇનાનું શું મૂવમેન્ટ હશે? એક આ સામાન્ય લોકો તરીકે તમે શું કહેશો કે કહી શકાય કે ચાઇનાને પણ એક જવાબ મળ્યો છે? હું તો એટલું જ કહું, જ્યારે અહીંયા ટ્રમ્પ સાહેબ જ્યારે અહીંયા આવતા હોય ભારતમાં તો ભારતને એક છે ને શક્તિનું એક બળ મળે છે અને આપણી સામે જે આક્રમણ જે કરતા જે વિદેશીઓ હોય છે એને પણ આ જે દિવસે જે આપણે આ જે આવે છે. કહી શકાય કે અગાઉ પણ જે સિસ્ટમ હતી, રાજા રજવાડા એકબીજાને ત્યાં જતા ને જે આદર સત્કાર થતું એ અત્યારે થઈ રહ્યું છે. શું નામ છે? મારું નામ અનિલભાઈ મકવાણા છે. ખરેખર મહત્વની બાબત એ છે કે કોઈ પણ જે કહી શકાય કે રાજનીતિક કાર્યક્રમ થતા હોય છે લોકોને કોઈક આશા હોય, કઈ પ્રકારની આશાઓ અત્યારે જોડાયેલી છે લોકોની? જે પ્રકારે ભારત પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાની હેઠળ વિશ્વ મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે આખા વર્લ્ડનું કહેવાય ને કે આર્થિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ રાજા કહેવાય એવું અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે ત્યારે બંને દેશોના સંબંધ સુધરશે. કહી શકાય કે તંત્ર ક્યાંક ને ક્યાંક ટ્રાફિક માટે કામગીરી કરી રહી છે. શું નામ છે? મારું નામ સંજયભાઈ ચાવડા છે. વિશ્વની જ્યારે બે શક્તિશાળી વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યારે એક દેશ માટે એક આવકાર્ય અને બહુ લાભદાયક નિર્ણય હોઈ શકે, અથવા કે બે શક્તિશાળી વ્યક્તિ જ્યારે ભેગી થાય દેશ માટે તેને એક સારો એવો દિવસ ગણાશે તે દિવસનો. બીજું કે આવનારા દિવસોમાં ભારત વિશ્વની ઊંચાઈ ઉપર પહોંચશે એ પબ્લિકથી લઈને
ઉદ્યોગપતિઓ એક કહી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી એક એવું વ્યક્તિત્વ છે કે એ એક ભારત માટે થઈને બહુ સારી વાત છે. શું લાગે છે આગામી સમયમાં નવા કરારો થશે કે કેમ? નવા કરારો તો થશે જ. જ્યારે રાષ્ટ્ર સોરી જ્યારે કોઈ દેશના એક હાઈ લેવલનો વ્યક્તિ જ્યારે આપણા દેશમાં આવે અને ખાસ ગુજરાતમાં 100% બિઝનેસ ઉદ્યોગ એને એટલું પ્રોત્સાહન મળશે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં આપણે જોઈ શકશે, ભારત આખામાં જોઈ શકશે અને દેશ માટે થઈને એક સારો દિવસ હશે જ્યારે ટ્રમ્પ આવશે. ત્યારે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાત આવી રહ્યા છે ત્યારે ઉદ્યોગ હોય કે પછી સુરક્ષા તમામ દ્રષ્ટિએ છે, કહી શકાય કે ભારતને લાભ થશે તે પ્રકારનું હાલ લોકોનું કહેવું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટવાસીઓના મંતવ્ય જાણ્યા કે તેમનું શું કહેવું છે. જ્યારે રાષ્ટ્રપતિ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લોકોનું પણ કહેવું છે તેનાથી ભારતને ચોક્કસથી ફાયદો થશે. આગળ વાત કરીએ સુરતવાસીઓનું શું કહેવું છે. આગામી 24મી તારીખે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદની મુલાકાત લેવાના છે. ત્યારે અમદાવાદ ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે રસ્તા પરથી પસાર થવાના છે તે રસ્તાઓને રિનોવેશન થઈ રહ્યું છે. તે ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં પણ તેઓ જવાના, જ્યાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેને નવો ઢાની જેમ સજાવવામાં આવ્યું છે. ત્યારે આ જે મુલાકાત છે તે કેટલી મહત્વની બની રહેશે આપણા દેશ માટે અને ભારત માટે તે વિશે આપણે જાણીશું. આપણી સાથે કેટલાક સુરતવાસીઓ છે, આપણે તેમની પાસે જાણીશું કે આ મુલાકાત વિશે તેઓ શું વિચારી રહ્યા છે. જી અશોકભાઈ, તમને પૂછવા માંગીશ કે આ જે મુલાકાત લઈ રહ્યા છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મુલાકાત લઈ રહ્યા છે, ખાસ કરીને બહુ ગૌરવની વાત છે કે ભાઈ ટ્રમ્પ અહીંયા આવી રહ્યા છે. પણ જે રીતે આયોજન થઈ રહ્યું છે, જે રીતે પૈસાનું પાણી થઈ રહ્યું છે, એ જોતાં એવું લાગે છે કે પરિસ્થિતિ જે રીતની આ દેશની, ગુજરાતની હોય કે ભારતની દેશની જે પરિસ્થિતિ છે એમાં બેરોજગારી વધારે વધારે માજા મૂકી રહી છે. ત્યારે એટલો બધો ખર્ચો કરીને હાઉડી મોદીની વાત હતી ત્યારે એક જ જગ્યા ઉપર લોકોને ભેગા કરવામાં આવ્યા હતા, ત્યાં એવું કોઈ શોષા કરવામાં નહોતું આવ્યું. પણ આજે જે પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ આવી રહ્યા છે અને કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે, એ નહીં થવું જોઈએ. વેલકમ થવું જોઈએ, સ્વાગત થવું જોઈએ, બધું જ થવું જોઈએ, પણ એક એની મર્યાદા હોવી જોઈએ. પણ આજે અહીંયા બેરોજગારી, ભૂખમરો, આજે અમે ટેક્સટાઇલમાં જોડાયેલા છીએ તમે એટલી વાત કરી શકીએ કે અમારી ઇનપુટ ક્રેડિટ રિફંડ નથી મળી રહી, અમને સબસિડીઓ 5 વર્ષથી નથી મળી. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ખર્ચો કરવો જોઈએ, ના કરવો જોઈએ એવું અમારું માનવાનું નથી. અશોકભાઈ, હું તમને બીજું એ પણ પૂછવા માંગીશ કે ટ્રમ્પ જ્યારે અહીંયા આવી રહ્યા છે તો શું રણનીતિ હોઈ શકે, કોઈ બિઝનેસ ડીલ પણ એ લોકો વચ્ચે થઈ શકે છે, શું કહેશો તમે? આવી કોઈ બિઝનેસ ડીલ થવી જોઈએ કે જેથી કરીને ભારત દેશને ફાયદો થાય, પણ એવું નહીં હોવું જોઈએ કે માત્ર ને માત્ર કરોડો રૂપિયા ખર્ચો કરીને વાહવાહી લૂંટાઈને જતા રહે, એવું નહીં બનવું જોઈએ. કોઈના કોઈ મોટા બિઝનેસની ડીલ થવી જોઈએ. આપણે પણ ઘરેલું હથિયારો બનાવવાનું ચાલુ કર્યું છે, એક સંરક્ષણના સોદા પણ થવા જોઈએ, આપણી પાસે એ પાવર પણ મળવા જોઈએ કે આપણે વિદેશની અંદર લોકો આપણે વેચી શકીએ આપણા હથિયારો. એ સિવાયની ઘણી બધી યોજનાઓ છે કે જે ભારત સારી રીતે ફિલફિલ કરી શકે છે, એવા કોઈ કોન્ટ્રાક્ટ થવા જોઈએ જેથી કરીને ભારત દેશને ફાયદો થાય. જી હું તમને પૂછવા માંગીશ કે આજે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે રસ્તા પરથી તેઓ પસાર થવાના છે તે રસ્તાઓને રિનોવેશન કરવામાં આવી રહ્યા છે, આ મોટેરા સ્ટેડિયમને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, શું કહેશો? આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આને? ટ્રમ્પ ભારત દેશમાં આવી રહ્યા છે, ઘણી સારી વાત છે, પરંતુ આ જે વસ્તુ જે ટ્રમ્પ આવે છે ત્યારે કરવામાં આવે છે તેના કરતાં અહીંયાના રહેવાસીઓને જો એ વસ્તુની સવલતની રોજિંદા સવલત આપવામાં આવે તે વધારે સારું હોઈ શકે. આ દેખાડો કરવાની જરૂર નથી. જ્યારે બહારના વ્યક્તિઓ તમારા ત્યાં વિઝિટ પર આવતા હોય તમે આ બધા શોપ શરાબા દેખાડો કે ભારત દેશ આટલું આગળ વધી રહ્યું છે તો એ ખોટી વાત છે. તમારે અહીંયાની આમ જનતાને આ બધી સુખ સુવિધા આપો તો જનતા તમારાથી ખુશ થશે. જી હું તમને પૂછવા માંગીશ કે આજે ટ્રમ્પ આવી રહ્યા છો તો અમદાવાદ માટે કંઈક ફાયદાકારક હશે, તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? 100% ફાયદાકારક હશે કે ગરીબી છુપાવવા માટે દિવાલો ચણાઈ છે, વિકાસને દિવાલોની પાછળ ધકેલવામાં આવ્યો હોય કે એક વસ્તુ છે કરોડોનું આધણ મૂકી અને આપણી ગરીબી જો સંતાડવી પડે તો એ સરકાર માટે એક શરમજનક વાત છે. પાક વીમા માટે ખેડૂતોએ જજુમવું પડતું હોય કે વિદ્યાર્થીઓએ બેરોજગારી માટે રસ્તાઓ ઉપર આવવું પડતું હોય અને એ જગ્યાએ આપણે કરોડો રૂપિયાનું ખાલી સ્વાગત માટે ખર્ચો કરી નાખીએ તો એ સરકારને વિચારવાનો પ્રશ્ન છે. એ તો સારી વાત છે કે ઘણા રાષ્ટ્રપતિ આવે ઇન્ડિયાની અંદર,
પણ કઈ ફાયદો થવો જોઈએ, ગરીબો માટે પણ સબસિડી મળવી જોઈએ, મજૂર વર્ગ માટે બધું મળવું જોઈએ, બાકી બધાને વેલકમ છે ઇન્ડિયામાં આવવા માટે. હું તમને પૂછવા માંગીશ કે આ જે રીતે નવા રૂપરંગ થઈ ગયો છે, રોડ રસ્તા અચાનક બની ગયા છે, શું કહેશો તમે કે આ ટેમ્પરરી હોઈ શકે છે, શું કહેશો? હવે હાલ તો ટ્રમ્પના વેલકમ માટે ટેમ્પરરી જ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો કે બીજા દેશના રાષ્ટ્રપતિ આવે કે પ્રેસિડેન્ટ આવે, નો ડાઉટ ગાંધી આશ્રમમાં ઘણા અવારનવાર વિદેશ મંત્રીઓ બી આવ્યા છે, એ લોકોએ ડાયરીમાં નોંધ બી કરી છે, અને આપણા દેશનો સુવર્ણ ઇતિહાસ છે જે ગાંધીજીથી માંડીને સરદાર વલ્લભભાઈ સુધીનો, કે રજવાડાઓને એક કર્યા અને આખા દેશને ગુલામીમાંથી આઝાદ કર્યો, એટલે આપણો ઇતિહાસ એ સુવર્ણ છે. લોકો આપણામાંથી લાભ લઈ જાય છે, પણ આપણે પોતે આપણો લાભ લઈ શકતા નથી એવું મને માનવું છે. જે ચોક્કસ થી તો આ હતા સુરતના કેટલાક લોકો અને તેમનું મંતવ્ય. તેમનું માનવું છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે ઇન્ડિયાની વિઝિટ, તે ખરેખર ગૌરવની વાત છે, પરંતુ તેની પાછળ જે લખલૂટ ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેને તે લોકો સરાહી નહીં રહ્યા, અને કહી રહ્યા છે કે આ જે ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેના બદલે દેશનો જો વિકાસ કરવામાં આવે, દેશમાં હાલમાં જો યક્ષ પ્રશ્ન હોય છે તો તે બેરોજગારી છે તેની પાછળ કરવામાં આવે તો કંઈક તે વર્થફુલ ગણાવી શકાય. કેમેરા પર્સન વિજય બેસાણે સાથે નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ સુરત. તો સુરતવાસીઓના મંતવ્યો જાણ્યા, તેમનું પણ કહેવું છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી તેના તરફથી ફાયદો થવો જોઈએ ભારતના વિકાસ માટે, અને ઉદ્યોગકારોને પણ તેનો ફાયદો ચોક્કસથી થવો જોઈએ સુરતવાસીઓનું માનવું છે. આગળ વાત કરીએ વડોદરાવાસીઓનું આ મુદ્દે શું માનવું છે. અબ કી બાર ટ્રમ્પ મહેમાન, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગુજરાતના મહેમાન બનવાના હોય ત્યારે ટ્રમ્પની ગુજરાત મુલાકાત કેટલી ફાયદેમંદ છે, શું કહે છે નાગરિકો, તેમની સાથે વાત કરીશું. ફરીદભાઈ, જેવી રીતે ટ્રમ્પજી આવવાના છે ગુજરાતની મુલાકાતે, સામાન્ય વર્ગને શું ફાયદો? સામાન્ય વર્ગને આનાથી કોઈ ફાયદો નહીં, એટલો ફાયદો થશે કે જે 25-25 વર્ષથી લોકો રોડોમાં ખાડા હતા એ ખાડા પુરાઈ ગયા, પ્લસ કે ભારતની તિજોરીમાંથી 161 કરોડ રૂપિયા ઓછા થશે, અને સરકારી તંત્રનો દુરુપયોગ કરશે. વડોદરા શહેરમાંથી 633 કોર્પોરેશનના કર્મચારીઓ લઈ જવામાં આવે છે, હવે 633 માણસ શહેરમાંથી જશે, આમે અમારે અધિકારીઓની કમી છે, તો એ દિવસે ડેનેજ, પાણી, રોડ, રસ્તાના પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? એટલે આ બધા તાયફા કરી રહ્યા છે, આ પ્રજાના ભરેલા ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. દરેક કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ આવે છે, આ પહેલી વાર નથી, એમને આવવું જોઈએ, બોલાવવું જોઈએ, આપણે પણ જવું જોઈએ, આપણી જે ફોરેન પોલિસી છે. પણ આવા ખોટા તાયફા એક જગા પર ઝુંપડપટ્ટી હતી એને ઢાંકવા માટે કરોડોના ખર્ચે દિવાલ બનાવી, આ શું કહે છે? આ બધા ખોટા ખર્ચ છે કે નથી? તમે એ ઝુંપડપટ્ટીવાળાને આરસે પાકા મકાન બનાવી આપતા એટલા રૂપિયામાં, તો પછી રૂપિયા વધે અને એમના પાકા મકાન બનાવી જાય. અમિતભાઈ, શું કહેશો કે જ્યારે ગુજરાતનું આતિથ્ય માણવા ડોનાલ્ડ ટ્રમ્પ આવતા હોય કેટલું ફાયદેમંદ છે નાગરિકો માટે? હું તો કહું ડોનાલ્ડ ટ્રમ્પ આવે, દરેક શહેરમાં જાય, દરેક શહેરમાં રોડ રસ્તા સારા થઈ જાય. પરંતુ જે આ વાત છે કે એક દિવાલ બાંધીને ઝૂંપડપટ્ટી ઢાંકી દેવાની, હું એવું કહું છું આ ગૂગલનો જમાનો છે. ગૂગલમાં બેઠા બેઠા મચ્છુડેમ જ્યારે તૂટેલો ત્યારે અમેરિકાએ ત્યાંથી આદેશ આપ્યો હતો સેટેલાઇટ દ્વારા કે ભાઈ મચ્છુડેમ તૂટી ગયો છે. મારે એટલું કહેવું છે કે ત્યાંથી બેઠા બેઠા જેમને ઝૂંપડપટ્ટીઓ પણ દેખાય છે, વિકાસ પણ દેખાય છે, મંદીનો માર પણ દેખાય છે, બેરોજગારી પણ દેખાય છે. શું કહેશો કે જ્યારે ટ્રમ્પજી આવતા હોય આતિથ્ય માણવા ગુજરાતનું કેટલું ફાયદેમંદ છે નાગરિકો માટે, અને શું સમસ્યાઓ આવી રહી છે? ભારતની સૌથી પહેલી પ્રાણી છે કે અતિથિદેવ ભવ, બરાબર, સ્વાગત છે ટ્રમ્પનું. પણ ટ્રમ્પ શાની માટે આવે છે? અમેરિકામાં ઇલેક્શન આવે છે અને આપણા ઘણા ભારતીયો ત્યાં રહે છે અને આ ઇલેક્શન જીતવા માટે જ અહીંયા આવે. એ ઇલેક્શન જીતવા માટે થઈ અને આપણા દેશનું આટલું મોટા રૂપિયા જો એમની પાછળ ખર્ચાતા હોય તો એનો મતલબ શું? એનો કોઈ મતલબ નથી. ટ્રમ્પની તમે રેલી કાઢો, અરે ભાઈ રેલી બેરોજગાર લોકોની કાઢો, ગરીબોની કાઢો, ભ્રષ્ટાચારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે ને એમની રેલી કાઢો ને તો ખરું કહેવાય. ગર્વની વાત તો કહી શકાય કે જેમને વિઝા નતા આપવામાં આવતા મોદીજીને, હવે તેમના જ મિત્ર તરીકે હવે જયારે ટ્રમ્પ આવતા હોય કેટલું ફાયદેમંદ છે? પીએમ તરીકે વિઝા તો દરેક કન્ટ્રી આપે જ, પણ એમાં એક જાતનું બુદ્ધિનું પ્રદર્શન આપણે કહી શકીએ, કારણ કે પોતાની ખામી દૂર કરવાની જગ્યાએ પોતાની ખામી છુપાવી રહ્યા છે. કરોડો રૂપિયા આપણે 162 કરોડ, જેમ મારા મિત્રએ કીધું કે 162 કરોડ ખર્ચે આવીને જગ્યાએ 162 કરોડની શાળા બનાવી હોત, મેડિકલ સુવિધા કરી હોત તો ગુજરાતની જનતાને ફાયદો થતો. આ માત્ર ને માત્ર દેખાવ અને તાયફાનું સર વલણ થઈ રહ્યું છે. ના, સરકારને એક બીજી મૂર્ખામી છે કે આનાથી અમદાવાદની જનતાને ફાયદો થશે કે જે વર્ષેથી રોડ રસ્તા નતા થયા, સ્વચ્છતા નથી દૂર થઈ, એ સ્વચ્છતા દૂર થઈ ગઈ, સ્વચ્છતા થઈ ગઈ,
નવું સ્ટેડિયમ બની ગયું, એટલે આનાથી કોઈને ફાયદો થાય કે ના થાય અમદાવાદની જનતાને 100% પૂરેપૂરો ફાયદો થશે. શું કહેશો દેવાંગભાઈ કે ટ્રમ્પ જયારે ગુજરાત મુલાકાત કરવાના હોય કેટલું ફાયદેમંદ છે પબ્લિક માટે? પહેલી વાત તો એક એવી વાત કરવા માંગીશ કે આ તો ખૂબ શરમજનક વાત કહેવાય, કારણ કે જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જયારે વિઝા આપવામાં નતા આવતા અને આજે એમને સામેથી બોલાવવામાં આવે છે, એટલે કે ભારતની વેલ્યુ શું ગણે છે એ લોકો, એ જોવા જેવી વાત છે. સૌથી પહેલા તો કે ટ્રમ્પ આપણા ભારતના વડાપ્રધાનના વિઝા જો એ લોકો કેન્સલ કરતા હોય તો આપણે પણ એ લોકોને વિઝા, આપણે પણ એ લોકોને ગોલ ગોલ ફરાવવા જ જોઈએ પહેલી વખત તો. અને બીજી વાત એવી છે કે જે રૂપિયા એમની પાછળ ખર્ચવામાં આવે છે તે રૂપિયા આજે ભારતના ખેડૂતોના છોકરાઓ પાછળ શિક્ષણમાં લગાવવામાં આવે, કારણ કે MS યુનિવર્સિટી છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, તેનું શિક્ષણ કઈ રીતે કથળી ગયું છે તે આપ સૌ જાણીએ છે. શું કહેશો કે જ્યારે ટ્રમ્પ આવવાના હોય ગુજરાત મુલાકાતે કેટલું ફાયદેમંદ છે? આમ જોવા જોઈએ તો અમેરિકાના કેટલા પ્રેસિડેન્ટ થયા હશે, પણ આ જે પ્રેસિડેન્ટ છે એ ભારતીયો માટે સૌથી ખરાબ છે, કારણ કે સૌથી વધારે H1B વિઝાનું રિજેક્શન આવ્યું હોય તો એ ટ્રમ્પના સમયમાં આવ્યું છે, અને સૌથી વધારે ગુજરાતીઓને એના પર ફટકો પડ્યો છે. તો મારા માટે તો ટ્રમ્પ ભારત માટે સારા રાષ્ટ્રપતિ નથી અમેરિકાના. શું કહેશો આપ? મોદી પોતાનું વોટ બેંક જોતી હોય છે અને ટ્રમ્પ પોતાનું વોટ બેંક જોતા હોય છે. આ લોકો આપણા પૈસા વાપરે છે અને કરોડો રૂપિયા 160 કરોડ રૂપિયા જે ખર્ચો થાય છે ખોટો છે. આ 160 કરોડ રૂપિયા જે છે એ લોકોના કામોમાં, લોકોના વિકાસ માટે નાખવા જોઈએ. આ બધું એકબીજા બંનેનું એકબીજાનું નાટક છે, ખાલી વોટ બેંક દેખાય છે મને તો. શું કહેશો? મને તો એવું લાગે છે કે ફાયદો ખાલી પેલા કોન્ટ્રાક્ટરનો થશે જેને રસ્તાનું ટેન્ડર મળ્યું હશે, અને જે રીતથી એ લોકોએ લાંબી દિવાલ બાંધી દીધી, જો અગર બધી ગરીબો ઉપર આપણે આવી દિવાલ બાંધી દઈશું તો ચીન કરતા મોટી દિવાલ આપણે બનાવી શકવાની તાકાત મને લાગે છે, એવું બધું થવાનું છે. અને ખાલી મારી મોદીજીને નમ્ર વિનંતી છે કે ટ્રમ્પ જ્યારે ગુજરાતમાં આવે છે તો એમને ખાલી એટલું કે જે ભારતીય સ્ટુડન્ટ છે એ લોકો માટે અને PR માટેના જે નિયમો છે ભારતીયો માટેના એ થોડા હળવા કરે. તો જેવી રીતે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે, કેમ્છો ટ્રમ્પ કાર્યક્રમનું ઉદબોધન કરવામાં આવશે, ત્યારે કેમ્છો પ્રજા એ જ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં યોજવો જોઈએ. કોઈને નફો થયો છે નુકસાન થયું છે તે વિદેશ મંત્રાલય જાણે જાણે, પરંતુ અમદાવાદના નાગરિકોને ક્યાંક ટ્રમ્પની મુલાકાતથી જે ખાડાવાળા રોડ હતા તે સમસૂત્રા મળ્યા છે તે એક આનંદની વાત છે, અને તે જ વડોદરાવાસીઓનું મંતવ્ય છે. સૌગે સુનિલ વણકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો જે પ્રમાણે વડોદરાવાસીઓનું મંતવ્ય પણ જાણ્યું, તે લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાનું આ તાયફા કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આશા પણ છે કે કદાચ તેમના આગમનને લઈને કોઈ ફાયદો દેશને થાય, આમ જનતાને થાય, જેથી કરીને લોકો સુખાકારી નીચે જીવી શકે. આગળ વાત કરીએ જામનગરવાસીઓનું આ મુદ્દે શું કહેવું છે, આવો જાણીએ. આગામી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ભારત દેશના પ્રવાસે છે, અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના અમદાવાદ ખાતે. તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ જ મુદ્દે આપણે જામનગરના લોકો સાથે ચર્ચા કરવી છે. શું કહેશો તમે, અમેરિકી રાષ્ટ્રપતિ અમદાવાદ ખાતે આવી રહ્યા છે, શું તેનાથી મહત્ત્વપૂર્ણ ફાયદા થશે કે નહીં? સૌથી પહેલાં તો હું મંતવ્ય ચેનલને અભિનંદન આપું છું કે જે આ મુદ્દો લોકો સુધી પહોંચાડીને લોકોનો મંતવ્યો જાણે છે. પત્રકારિતા એક ચોથું સ્તંભ છે, અને સાચી વાત હર હંમેશા પત્રકારો નહીં કરે તો કોણ કરશે, એટલે મંતવ્ય ન્યૂઝને હું અભિનંદન પાઠવું છું. રહી વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને, તો હું અમારા દેશના વડાપ્રધાન અને પનોતા પુત્ર ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીને એક રિક્વેસ્ટ કરું છું કે જે અમદાવાદનો ટ્રમ્પ્સનો જે દોરો છે એ જામનગર સુધી લંબાવો. જામનગરમાં પણ ઘણા એવા સ્થળો છે કે જે ટ્રમ્પ સાહેબ જોશે તો એને પણ આનંદ આવશે, અને અમારી જે કમનસીબી છે 25 વર્ષથી જામનગરમાં વિકાસ સ્તંભ થઈને બેઠો છે, એ સ્તંભ આવવાથી, રાષ્ટ્રપતિ આવવાથી આ વિકાસને પણ કંઈક ગતિ આવશે. વિકાસ જામનગરનો જે રોકાઈ ગયો છે દોડતો થશે, એટલે હું રાષ્ટ્રપતિને આમંત્રણ પાઠવું છું તમારા ચેનલના માધ્યમથી, અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક રિક્વેસ્ટ કરું છું કે જામનગર એક ચક્કર ભલે 1 કલાક માટે મરાવો. અમારી ઝૂંપડપટ્ટીઓ આડી પણ દિવાલો બની જાય, અમારા પણ રોડ રસ્તા બની જાય, અને 500 કરોડ રૂપિયા જેવો અમદાવાદમાં ખર્ચો કરો તો 100 કરોડ તો જામનગરમાં વાપરો, એવી એક અમારી માંગણી છે. એટલે કે ટ્રમ્પના આવવાથી કરોડો રૂપિયાના વિકાસના કાર્યો છે તે અમદાવાદમાં થઈ રહ્યા છે, શું કહેશો? જો ટ્રમ્પના આવવાથી જ વિકાસના કામ થતા હોય તો અમારા જામનગરના નાગરિકોની માંગણી છે કે અહીંયા આવે તો અમારા રોડ થાય, અમુક જે અમુક વંચિત વિસ્તારો છે જેમ કે 1 નંબર બેડી વિસ્તાર છે ત્યાં જઈને આપણો વિકાસ જોવે ગુજરાતનો, ને ત્યાં કાંઈ ફેરફાર થતા હોય તો અમે તો આમંત્રણ બધા આખું જામનગર એમનું સ્વાગત કરવા તૈયાર છીએ. એવી કંઈક વાત હતી કે 50 લાખ માણસો એમના સ્વાગત માટે રોડ ઉપર ઊભા રહેશે, જો અહીંયા આવતા હોય
અને અમારા વિકાસ સાથે આખું જામનગર રોડ ઉપર એમનું સ્વાગત કરવા અમે તૈયાર છીએ. એટલે ટ્રમ્પનું આગમન જામનગરમાં થાય તેવું જામનગરવાસીઓ કહી રહ્યા, તમે શું કહેશો? હું જામનગરના બાઘલા ગામનો સરપંચ છું. જો ટ્રમ્પ કાયમી, હું તો એવું માનું છું કે મહિના દિવસે ને મહિના દિવસે ટ્રમ્પ આવવા જોઈએ, મહિના દિવસે ને મહિના દિવસે જિનપિંગ આવવા જોઈએ, જેથી કરી અને મારા ગામનો વિકાસ થઈ શકે. બરાબર છે, ખાલી વાતો, પોકળ વાતો અને અવળા 500-500, 600-600 કરોડના ખર્ચાઓ કરી ખાલી 7.5 કરોડ રૂપિયા તો ખાલી ફૂલહારનો ખર્ચો થઈ રહ્યો છે. તો 7.5 કરોડ ખાલી મારા બાઘલા ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં નાખી દઈએ તો બાઘલાને હું અમેરિકા બનાવી દઈશ. બસ મારે એટલું જ કહેવું છે. અને વેલકમ, ટ્રમ્પ આવે બાઘલા આવે. બિલકુલ, તમે શું કહેશો? ટ્રમ્પ આવે છે તો તેનાથી અમદાવાદવાસીઓને નુકસાન થશે, તકલીફ થશે કે પછી કેટલાક ફાયદાઓ થશે? હું તો એ કહું છું કે આખા વર્લ્ડનો જગત જમાદાર એટલે અમેરિકા, અમેરિકા એટલે ટ્રમ્પ. ત્યાં આવતો હોય ગુજરાતમાં ને આ ગુજરાત સરકાર ગરીબી છુપાવતી હોય, 7-7 ફૂટની દિવાલ ઊંચી કરતી હોય, જો ભાજપ સરકારે 25 વર્ષમાં વિકાસ કર્યો હોત તો આજે ગરીબીના ઝૂંપડા ઉપર સાંધા મારવાના સીન ન આવત. આ ભાજપના વાકલા ખોખલા છે. લોકો છે તે આક્રોશ ઠાલવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યો છે તે ક્યાંક અન્ય દેશના રાષ્ટ્રપતિ છે તે દેશમાં આવે છે ત્યારે વિકાસના કાર્યો થાય છે. મારે એ કહેવાનું થાય નરેન્દ્ર મોદીજી, જો વિકાસ કરવો તો 7 ફૂટની દિવાલ જે બનાવી છે એની જગ્યાએ સારા મકાનો દઈએ ગરીબોને. તો ટ્રમ્પ જોઈને પણ ખુશ થયા. જામનગરમાં રસ્તાના પણ પ્રોબ્લેમ છે, રસ્તા જ નથી ઠીકડે આવે. તો હું કહું ટ્રમ્પજી તો હર મહિનામાં 2 વાર અહીંયા આવવા જોઈએ, જેથી કંઈ રસ્તા છે, ગટર છે, બધે સમસ્યાઓનો સમાધાન થાય. બસ કે જે અમેરિકી રાષ્ટ્રપતિ આવે છે તેને લઈને તડામાં તૈયારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, શું કહેશો? બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એટલે કે એવી રીતના ગોઠવવામાં આવ્યો છે જાણે કે પ્રજાને બાંધમાં લીધી હોય અને ફક્ત ને ફક્ત ટ્રમ્પ સાહેબને સારું એવું ગુજરાત ખાલી કાગળ ઉપર દેખાડી અને એક એવું પિક્ચર દેખાડવાનું છે મોટેરા ખાતે કે જાણે ગુજરાત સિવાય કોઈ પણ રાજ્ય સારું છે નહીં. એટલે કે જે રીતે જામનગરના નાગરિકો છે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે દેશના પ્રવાસે આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જામનગર આવવા માટે આમંત્રિત કરી રહ્યા છે, કારણ કે જામનગરમાં કેટલાક વિકાસના કાર્યો છે તે હજુ સુધી થયા નથી. અને જો બીજા દેશના રાષ્ટ્રપતિ જ્યારે દેશમાં આવતા હોય અને વિકાસના કાર્યો છે તે ફટાફટ થતા હોય તેને લઈને આક્રોશ ઠાલવી રહ્યા છે, કારણ કે જે રીતે દેશના નાગરિકો છે તે હાલ વિકાસના કાર્યોથી વંચિત છે તેને લઈને જ હવે જે જામનગરવાસીઓ છે તેમને ડોનાલ્ડ ટ્રમ્પને જામનગર આવવા માટે આમંત્રિત કરી રહ્યા છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો જામનગરવાસીઓના પણ મંતવ્યો જાણ્યા, તેમનું શું કહેવું છે? જ્યારે ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે તો જામનગરવાસીઓ પણ કહી રહ્યા છે કે જામનગર આવે ટ્રમ્પ જેથી કરીને તેમના જે પાયાના સુવિધાથી જે તે લોકો વંચિત છે તે તમામે તમામ પાયાની સુવિધા તેમને મળી રહે. રોડ રસ્તાના કામ જે અમદાવાદમાં થઈ રહ્યા છે તે તમામે તમામ કામ જામનગરમાં થાય જેથી કરીને વર્ષોથી તે લોકોને હાલાકી પડી રહી છે તેનો અંત આવે. આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીના લોકોનું આ મુદ્દે શું કહેવું છે આવું જાણીએ. અમેરિકાથી જે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે આપણે અમરેલી જિલ્લાના જે ખેડૂતો અને જનતાનું શું તેના વિશે મંતવ્યો છે તે આપણે એક જાણવાના પ્રયાસો કરશું. ત્યારે અમરેલી જિલ્લાની જે ખેડૂતો છે તે જે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે તેના વિશે કેવી આશાઓ અને શું જણાવી રહ્યા છે ત્યારે શું કહેશો આપ કે અમેરિકાથી જે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે અમદાવાદ તેના વિશે શું આપ કહેશો? અત્યારે ખેડૂતોને તો સરકાર વીમો આપી દે ને એ પહેલાં તો સારું, એમાં 70 કરોડ સરકાર બગાડશે પણ ખેડૂતોને એટલે કોઈ સામું જોતું નથી. 5 મહિનાથી અમારે સર્વે થઈ ગયું છે, નુકસાની લખી ગયા છે પણ હજી કોઈ સામું જોતા નથી. ટોલ ફ્રી નંબરમાં ફોન કરીએ એટલે એમ કહે છે કે તમારી પ્રોસેસ ચાલુ છે, કાંઈ હરખો જવાબ આવતો નથી. કાંઈ કે આ નંબર દો. હવે અમારું સર્વે અહીંયા ખેતરે આવીને કરી ગયા છે તો હજી કાંઈ આપતા નથી. ત્યાં 70 કરોડનો ખર્ચો કરશે ડ્રમ્પ આવે ત્યાં. ખેડૂતોને સામું જોવો તો સરકાર સારું હોવે. ત્યારે 70 કરોડ રૂપિયાનો જે સરકાર ખર્ચ કરી રહી છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકેથી આવી રહ્યા છે ત્યારે અહીંના ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે જે 70 કરોડનો જે ખર્ચ થઈ રહ્યો છે તેની સામે અહીંયા જે અમરેલી જિલ્લાની ખેડૂતોને જે વીમાઓ આપવાના બાકી છે તે મળી જાય તો સારું. ત્યારે આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડે, શું આપનું નામ? જે આ શું કહેશો આપ જે અમેરિકાથી જે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે અને સરકાર જે ખર્ચ કરી રહ્યા છે શું કહેશો? વિશે તો ટ્રમ્પની પાછળ આટલો બધો ખર્ચો કરે છે તો પછી અમારા ઓનલાઈન ફોર્મ ભરેલા છે, અમારા વીમા કંપની અરે વાત થઈ ગયેલી છે, ભગાસિયા છે, બગસરાથી જોવા આવ્યા છે, એના કંપનીનો માણસ અમારું ખેતરમાં સર્વે કરી ગયો છે અને એ બધા ફોટા એણે લાવ્યું જોઈ લીધા છે તો હજી અમને વીમાનું કંઈ મળ્યું નથી. અને ટ્રમ્પની પાછળ આટલો રૂપિયાનો
ખર્ચો કરી નાખે છે તો એ કરતા અમને આપી દે તો ખેડૂત તો રાજી થાય અને એને વિશે બે શબ્દ હારા બોલે, નકર તો હારા ને જ બોલે એમ. હવે તો અત્યારે ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે જે આટલો ખર્ચ જે સરકાર કરી રહી છે એની જગ્યાએ અમારા વીમાઓ મળે તો સરકારના પણ વખાણ થશે એવું જણાવે. અત્યારે આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાય છે, શું કહેશો આપ અને આપ કેવી આશાઓ રાખી રહ્યા છે? પાક થયા છે, પાક નિષ્ફળ ગયા છે એ જોઈ ગયા છે, વીમો બધું લખી ગયા છે, કમ્પ્લીટ કરી ગયા છે, અમે ઓનલાઈનનું બધું કરાવી નાખ્યું છે તો હજી એને પાછળ અમને કોઈ જવાબ દેતું નથી હજી. અને વીમો મહત્વ એમને આપી દે તો ખેડૂતો માટેનો લાભ છે તો એમ, એટલે અમે એ આશા એ અમે બળ કરીએ છીએ. ખેડૂતોને વીમો મળે તેવી એક આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે અન્ય વ્યક્તિ શું છે? કાંતિભાઈ, મારું નામ છે કાંતિભાઈ દેવરાજભાઈ સાવલિયા. અને રૂપાણી સરકારને એટલી તો ભાન હોવી જોઈએ કે ગુજરાતમાં બહારથી વિદેશથી લોકો આવે તો એની પાછળ આખું ભાજપના નેતા લૂથબૂથ ભીડા હોય અને સતત એમને એમાં મત હે તો ખેડૂતની પાછળ કેમ નથી ધ્યાન દેતું? બરાબર ને, ખેડૂતની પાછળ એને ધ્યાન દેવું જોઈએ, કારણ કે ખેડૂત આધારિત આ દેશ છે અને ખેડૂતને જે શરીર સમસ્યા હોય એને પાઠ પાડવી જોઈએ. તો વિદેશ આવી એની પાછળ કાં લીબડા કરે છે? વિદેશથી નેતાઓ આવે છે તો એની પાછળ તો બધા આ લૂથબૂથ રહીને બધું ધ્યાન પડે, રોડ રસ્તા હારા કરી દે અને કોઈ પબ્લિકને હાલવા ન દે, પબ્લિકના ધંધા બંધ કરી દે, દુકાનોવાળાને બંધ કરી દે, તો એને બીજા એ બધી ખબર પડે છે તો ખેડૂતને જરૂર છે એ કેમ ખબર નથી પડતી? તો રૂપાણી સરકારને સમજવું જોઈએ કે આ ધંધા આપણે ગુજરાતને આધારે આપણે ચૂંટણી સીટ લડ્યા છે અને ખેડૂતે મત આપ્યા છે તો એને એ બધું ધ્યાનમાં લે અને ખેડૂતને સપોર્ટ આપવો જોઈએ. અને આ રોગ નહીં નવા ખેતીમાં રોગ આવે છે તો રોગને ખેડૂત પૂગી વળતા નથી, એટલા તો રોગ આવે છે તો એની સામે કોઈ સરકારનું ધ્યાન જ નથી, આટલું મારું બંધ થયો છે. આ હતા આપણી સાથે અમરેલી જિલ્લાના ખેડૂતો, જેઓનું કહેવાનું એવું થાય છે કે સરકાર જે વિદેશોમાંથી જે લોકો આવે છે તેની પાછળ ઓતપ્રોત રહે છે, કરોડો રૂપિયાના જે ખર્ચાઓ થઈ રહ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોનું એવું મંતવ્ય છે કે જે અમારે જે આ કમોસમી વરસાદને લઈને પોતાની જે વાવણીઓને લઈને ભારે નુકસાનીઓ થઈ છે તેમાં હજુ સુધી વીમાઓ મળ્યા નથી. જ્યારે ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે તેને પણ અમે કોલ કરીએ છીએ તો પ્રોસેસમાં છે તેવું જણાવી રહ્યા. ત્યારે ખેડૂતો એક જ આશાઓ વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર જે વિદેશોમાંથી આવે છે તેની પાછળ જે 1.5 રૂપિયાઓના ખર્ચા કરે છે તેને લઈને અમારા માત્ર ને માત્ર અમને વીમાઓ આપે બસ તો અમને અમારો હક મળશે તેવી આશાઓ સેવી રહ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. તો મારું મંતવ્યમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.